નમસ્કાર મિત્રો હું છું જગદીશ યાદવ જૂનાગઢથી અને જે લાઈવ ચોવીસના ન્યૂઝ પ્લેટફોર્મ પર ફેસબુક પ્લેટફોર્મ પર આજે આપ સૌ મળી રહ્યા છીએ અત્યારે દર્શક મિત્રોનું તમામનું હાર્દિક સ્વાગત છે હાલ વધુ ન્યૂઝ બુલેટિન સાથે જોવા જઈએ તો જૂનાગઢ જિલ્લાના ન્યૂઝ બુલેટિનમાં આજના દિવસે પ્રથમ માંગરોળ શહેરમાં નશીલા પદાર્થ જેવું કે એમડી ડ્રગ્સ મેકેડ્રોન નામનો એક છ લાખ એકાશી હજાર આઠસો જેવો મુદ્દા માલનો જે જથ્થો છે તે એસઓજી પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે તેમજ બીજો મુદ્દો કેશોદ તાલુકાના અજાબ ગામના જે ભોગ બનનાર નું અપહરણ કરનાર મહિલા અને ભોગ બનનાર સાથે વાકાનેરથી ખાતેથી જે ગણતરીની કલાકોમાં આરોપી તેમજ મહિલાને પકડી પાડતી કેશોદ પોલીસ તેમજ કેશોદ તાલુકાના અજાબ ગામના જે મામા ભાણેજ છે જે મામા ભાણેજના મારામારીનો એક બનાવ બનેલો હતો અને જેમાં આરોપી છે હર્ષ બાબરિયા નામના જે વ્યક્તિ છે તેમને આરોપીને કેશોદ તાલુકાની પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ પકડી પાડવામાં આવેલો છે વધુ વિગતો સાથે જોઈએ તો માંગરોટ જુનાગઢ જિલ્લાના માંગરોટ તાલુકામાંથી જે નશીલો પદાર્થ છે તે એમડી ડ્રગ્સ જેવી મેકેડ્રોન નામની વસ્તુ છે જે અડસઠ પોઈન્ટ અઢાર ગ્રામ જેવી વસ્તુ મળી આવી છે જૂનાગઢ જિલ્લા એસઓજીની જે ઓપરેશન હતું તેમાં સફળ થયા છે અને તેમની અંદર જે માલ પકડાનો છે જેમની કિંમત કુલ મળી અને છ લાખ એકાશી હજાર આઠસો જેવી માતબાર રકમનો જે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે જેમના આરોપી છે જેમનું નામ છે અને જે હાલમાં માંગરોળ શહેરમાંથી પકડી પાડેલ છે જેમનું નામ છે નિસાર અહેમદ બશીર અહેમદ શેખ માંગરોળ રહેવાસી ઇન્દિરાનગર નેશનલ હોન્ડા શોરૂમની પાછળ જે પાનવાડી ગલીમાંથી આ મોહમ્મદભાઈના ડેલાની બાજુમાંથી જે આરોપી સાથે મુદ્દામાલને પકડી પાડેલું છે જેમની કુલ કિંમત મળી અને છ લાખ એકાશી હજાર આઠસો જેવો મુદ્દામાલ આજરોજ જુનાગઢ જિલ્લા એસઓજી પોલીસને બાતમી રાહે બાતમી મળતા જે તપાસ કરતા જે એક આરોપી સાથે મુદ્દામાલ ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આવી જ રીતે વિશેષ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો આવી જ રીતે અમારા સમાચારોને જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો ન્યૂઝ બુલેટિન જગદીશ યાદવ સાથે